હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે પણ દર વખતની જેમ સુંદર મજાની ટિપ્સ લઈને આવી છું ફ્રેન્ડ્સ. તો નકામા કાર્ડબોર્ડ, નકામા ખોખા, નકામી તૂટી ગયેલી વસ્તુમાંથી આજે સુંદર મજાની વસ્તુ બનાવીશ. વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો થોડી ઘણી પણ તમને ગમે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. મારી એક એવી ચેનલ છે કે હું ઘરના સિમ્પલ મસાલાથી હું રેસીપી પણ લાવું છું અને ઘરના વેસ્ટ સામાનમાંથી કેવી રીતે વસ્તુનો ઉપયોગ કરવો તેને પણ હું વિડીયો તમારી સાથે શેર કરું છું. અને હા ફ્રેન્ડ્સ, લાસ્ટમાં એક સરસ મજાની હું તમને ગુડ ન્યૂઝ આપવાની છું કે તમે તેના હકદાર છો, જેથી કહીને વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. પહેલી ટિપ્સ આપણે જોઈશું. અહીં દર વખતની જેમ વધારાની પડેલી પ્લાસ્ટિકની બોટલમાંથી જ આપણે એક યુનિક આપણે ઓર્ગેનાઇઝર બનાવીશું. તો અહીં મેં, તમે જોઈ શકો છો, નાની મોટી સાઈઝની 3 બોટલ મેં લીધી છે અને તેને વચ્ચેથી આવી રીતે કટ કરી દીધી છે. પરંતુ નીચે 1 ઇંચ જેટલો ભાગ તમારે રવા દેવાનો છે. આમ તમે જો પ્લાસ્ટિકની બોટલ તમે ફેંકેને બદલે તમે ઘરે રવા દેશો તો ઘણો બધા ઓર્ગેનાઇઝર બની શકશે. તો અહીં તમે જોઈ શકો છો કે મારું અહીં ઘણા બધા જો સામાન છે, ડ્રેસિંગ ટેબલનો સામાન મેં બહાર કાઢ્યો છે, તેને મારે ઓર્ગેનાઇઝર કરવાનો છે. તો અહીં આપણે આ વિડીયોમાં જોઈશું કે કઈ કઈ રીતે આપણે ઓર્ગેનાઇઝરો બનાવીશું. તો અહીં એક મોટી બોટલ મેં લીધી છે, તેની અંદર એક કાર્ડબોર્ડ અથવા તો પેપરની મદદથી આવી રીતે ગોળ રોલ કરી દેવાનું છે. અને મોટી સાઇઝની બંગડી હોય, પાટલા હોય, તો તેને આપણે આવી રીતે રોલની અંદર ફિક્સ કરવાનું છે. તો અહીં મોટી બોટલ એટલા માટે મેં લીધી છે કે જ્યારે તમારે, જો બંગડીનો ગાળો મોટો હોય તો તમે આવી મોટી બોટલ લઈ શકો છો અને ઇઝીથી આવી રીતે બંગડી બોક્સ તમે બનાવી શકો છો. અને ઉપરથી તમે બોટલનું જે ઢાંકણું છે તેને આવી રીતે બંધ કરી દેવાનું. તો ગમે ત્યાં તમે ક્યારે ટ્રાવેલિંગમાં જાઓ, કોઈ પણ ખાનામાં તમે મૂકો, બેગમાં મૂકો, તોય પણ તમારી જે બંગડી છે તે ખસી જવાની નથી. તો આમ હું 3-4 બોટલો આવી રીતે બંગડીમાં, નાના મોટી સાઇઝની જે બંગડી મેં અલગ કરી દીધી છે તે પ્રમાણે હું ફિક્સ કરું છું. આગળની ટિપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. આપણી પાસે આવું મજબૂત બોક્સ છે જે મોસ્ટલી આપણે ચંપલ અથવા બૂટ કે લાવતા હોઈએ છીએ ત્યારે આ બોક્સો મળતા હોય છે. આ બોક્સો થોડા મજબૂત હોય છે. હવે આ બોક્સનું મારે એક ઓર્ગેનાઇઝર મારે બનાવવાનું છે. તો આનું ઓર્ગેનાઇઝર એ રીતે વિચાર કરું છું કે હું એવી રીતે બનાવું કે વસ્તુ મારે એક જ જગ્યાએથી મળી શકે. તો એક આઈડિયા મારી પાસે આવ્યો છે, તે હું હવે એ ઓર્ગેનાઇઝર બનાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે. અહીં મારી પાસે ટૂથપીક છે અને કાન સાફ કરવાની સ્ટીક પણ છે. હવે આ બંનેનો ઉપયોગ કરીને હું વિચાર કરું છું. તો એક વખત તો મેં માર્કર પેન લીધી છે અને આવી રીતે 1-1.5 ઇંચની જગ્યા રાખી, એટલે ગેપ રાખીને હું આવી રીતે માર્ક કરું છું. હવે માર્કરથી મેં આવી રીતે ઘણા બધા મેં ડોટ કરી નાખ્યા છે. હવે આ ડોટ ઉપર આપણે ટૂથપીક અથવા તો જે કાન સાફ કરવાવાળી સ્ટીક છે તેને આપણે ચોંટાડવાની છે. કાન સાફ કરવાવાળી સ્ટીક જો બંને બાજુ રૂ હોય છે તો એક જગ્યાથી આવી રીતે કાતરની મદદથી તમે કટ કરી શકો છો, અથવા તો તમે આવી રીતે રૂ ખેંચીને પણ ઇઝીથી રૂ ખેંચાઈ જાય છે. હવે સ્ટીક છે
જે ટૂથપીક છે તેના નીચેનો ભાગ છે એ બેઠો આકાર હોય છે, જેથી કરીને તે ઇઝીથી તે ચોંટી જશે. હવે આપણે બંને પણ ચોંટાડવાના છે, તો અહીં આપણે સ્ટીક અને ટૂથપીક બંને ચોંટાડી લઈશું. તો આમ આપણે જે દોરાની રીલ છે તે ઇઝીથી આવી રીતે સ્ટોર કરી શકાશે. હવે આ દોરાનો જે એક છેડો છે આપણને રીલ ઉપર મળતો નથી, અથવા તો વધારે પડતું ખેંચાઈને દોરાની રીલમાંથી નીકળી જતો હોય છે. તો આવી રીતે ચક્કાની મદદથી રીલ ઉપર થોડી આવી રીતે ઘીસી પડવાની છે. પછી એ દોરો છે તે આ ઘીસીની અંદર પરોવીને પછી આવી રીતે રીલો બધી મૂકવાની છે. તો આમ હું આખું બોક્સ રીલોથી ભરી લઈશ ફ્રેન્ડ્સ, અને એક જ જગ્યાએથી મને 100 અથાની અને દોરાની રીલ પણ મળી જશે. તો ફ્રેન્ડ્સ, ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જોયો જોયોથી કરજો. હવે આગળની ટિપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. આવા મોબાઈલના બોક્સ હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે. મોબાઈલ સિવાયના તમારા આવી રીતે આ ટાઈપના નાના મોટા બોક્સો હોય કે જે મીઠાઈના હોય, કોઈ વસ્તુ આપણે ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવી હોય, વોચ મંગાવી હોય, તેના બોક્સ પણ આવા મજબૂત હોય છે. તો મોબાઈલના બોક્સ તમે જોઈ શકો છો, 2-3 મોબાઈલના બોક્સ મારી પાસે છે, મેં ક્યારના સ્ટોર કરી રાખ્યા હતા. હવે તેને હું એક સુંદર ઉપયોગ કરવાની છું ફ્રેન્ડ્સ. આ બોક્સની અંદર કોઈ પણ વજનવાળી વસ્તુ તમે મૂકશો તો પણ તે સારી રીતે સ્ટોર રહેશે, કેમ કે આ બોક્સ મજબૂત છે. તો પહેલાં તો આ બોક્સની ઉપર હું મારી પાસે વોલપેપર છે તે હું ચોંટાડી દઈશ. તમારી પાસે કોઈ રંગીન કાગળ હોય તો પણ તમે ચોંટાડી શકો છો અને કલર પણ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે મેં 3-3 બોક્સ મેં અહીંથી વોલપેપર લગાવી દીધા છે. હવે અહીંયા થોડું વધારે ડેકોરેશન કરવા માટે, આપણે થોડું એટ્રેક્ટિવ દેખાય એ માટે મેં મારી પાસે લેસ પડી છે. તો આવી લેસ હોય તમારા ઘરમાં તો તેને સ્ટીક કરી શકો છો. અહીં 2-3 કલરની લેસ છે મારી પાસે, તો હું વિચાર કરું છું કે એક લેસ છે આવી રીતે લગાવી દઈશ. હવે આ વોલપેપર લગાવવા અથવા મેચિંગ જે લેસ છે તે હું આ ગ્રીન કલરની છે તે હું લગાવીશ. તો અહીં હું હોટ ગ્લુની મદદથી હું આવી રીતે લેસ મેં લગાવી દીધી છે. હવે આ ઓર્ગેનાઇઝર હેંગિંગ ઓર્ગેનાઇઝર બનાવવાનું છે, જેથી કરીને ચારે ખૂણામાં મેં આવી રીતે ડોટ કરી દીધા છે. હવે આપણા ઘરમાં ગમે તે કોઈ દોરી હોય અથવા તો કોઈ વાયર હોય તો તેની મદદથી આવી રીતે આ જે 3-3 જે ડબ્બા છે તેને આપણે હેંગ કરવાના છે. તો ડિસ્મિસની મદદથી અથવા તો કાતરની મદદથી તમારે આવી રીતે હોલ કરી દેવાના છે, અને પછી તમારે જે તમારે ઇંચના જેટલી ગેપમાં તમારે આ 3 ખોખા જેટલા ઊંચાઈમાં રાખવા હોય તે પ્રમાણે તમે હેંગ કરી શકો છો. તો આમ ફ્રેન્ડ્સ, તમે દોરીની મદદથી હેંગ કરી શકો છો. અહીં તમે બોક્સ એટલા મજબૂત છે જેથી કરીને હજુ પણ તમે કોઈ પણ કટલરી અથવા કોઈ વસ્તુ મૂકી શકો છો. હવે આના સિવાય એક બીજો પણ આઈડિયા છે કે જો તમારે આવી રીતે દોરીથી તમારે ન બનાવવો હોય તો એક બીજો પણ આઈડિયા છે. એ આઈડિયા પણ આ ઓર્ગેનાઇઝર કરતાં પણ તે મજબૂત ઓર્ગેનાઇઝર બનાવશે. હવે અહીં તમે જોઈ શકો છો કે એક પાઇપ લીધી છે તે નીચેથી વળી ગઈ છે, એટલે ખરાબ થઈ ગઈ છે. તો તેને હું આવી રીતે એક સરખા માપ કરીને તેને ચક્કુ ગરમ કરીને એક સરખા પીસ કરી લઈશ, એટલે 8 પીસ હું કરી લઈશ. તમે જોઈ શકો છો 8 પીસ એક સરખા થઈ ગયા છે. હવે આને થોડું આપણો ડેકોરેટિવ કરીશું કંઈક. તો આના ઉપર હું મારા કલરથી તેના ઉપર કોઈ ડિઝાઇન કરી લઈશ.
હું આવી રીતે ગ્રીન કલરના ટપકા કરી લઈશ, તો સરસ એવી ડિઝાઇન થઈ ગયેલી છે. તો અહીં મેં આવી રીતે સ્ટીક કરી દીધા છે ત્રણે ત્રણ બોક્સની અંદર. તો પેલી દોરીના જગ્યાએ આપણે આવી રીતે પાઇપ લગાવી દીધી છે. તો તમે જોઈ શકો છો સરસ એવું મજબૂત ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે અને આમાં ઘણી બધી વસ્તુ મેં આની અંદર મૂકી છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે પણ તમે ખોખા કોઈ પણ હોય તેને આવી રીતે ઓર્ગેનાઇઝર તમે બનાવી શકો છો. હવે આગળની ટીપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. અહીં તમને કહ્યું તે પ્રમાણે ડ્રેસિંગ ટેબલની બધી જ વસ્તુ મેં કાઢી દીધી છે અને તે વસ્તુને મારે સારી રીતે ઓર્ગેનાઇઝ કરવાની છે. તો તે માટે તેના ખાના છે તેની પહોળાઈ ઓછી છે, તો તે પ્રમાણે મારે તેના ઓર્ગેનાઇઝર બનાવવાના છે. તો અહીં મારી પાસે વળી પાછું એક બૂટનું ખોખું છે, તો તેને હું આવી રીતે સેટ કરું છું. જો તે પ્રમાણે જો ખોખું આવી જશે કમ્પ્લીટ ખાનામાં તો તેનું ઓર્ગેનાઇઝર બનાવી દઈશ. તો હવે તેનું આપણે બનાવીશું ઓર્ગેનાઇઝર. તો તમે અહીં જોઈ શકો છો કે એક ઓર્ગેનાઇઝર બીજું બની ગયું છે. તેની અંદર હું નાના નાના કોસ્મેટિક વસ્તુ હું મૂકી શકું છું. તો ઘણો બધો સામાન આમાં આવી ગયો છે ફ્રેન્ડ્સ. તો આમ તમને ફ્રેન્ડ્સ આ ટિપ્સ ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આગળની ટીપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. અહીં મારી પાસે આવી જ રીતે ટેબ્લેટનું બોક્સ પડ્યું હતું, તો આ બોક્સ પણ એટલું જ મજબૂત છે. તો આ બોક્સનો એક જ જે ભાગ છે તેનું આપણે ઓર્ગેનાઇઝર બનાવીશું. તો સૌ પ્રથમ બોક્સ તો વ્હાઇટ કલરનું છે, તો તેની ઉપર કોઈ બીજો કલરની જરૂર નથી. પરંતુ અહીં મેં એક લેસ લગાવી દીધી છે જેથી કરીને થોડું ડેકોરેટિવ લાગે અને સરસ પણ લાગશે. તો અહીં મેં લેસ લગાવી દીધી છે, તમે જોઈ શકો છો. હવે તેની નીચે હવે પાયા કરવા માટેના જે મેં છે જે પ્લાસ્ટિકની પાઇપમાંથી જે મેં લેસ લગાવીને રેડી કર્યા છે તે આપણે સ્ટીક કરી લઈશું.
અહીં થોડા પાયા નીચે થોડું મજબૂતાઈ માટે મેં અહીં દવાની જે બોટલના ઢાંકણા છે તે ઢાંકણા ઉપર સ્ટિક કર્યા છે. તો અહીં તમે જોઈ શકો છો ચારે ચાર પાઇપ સ્ટેક થઈ ગઈ છે, રેડી થઈ ગયું છે. એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર, એકદમ ટ્રેડિશનલ લાગે છે. તો હવે આ નીચે મેં બોટલો મૂકી છે અને તેના ઉપર નાની નાની વસ્તુ મૂકી છે, તમે જોઈ શકો છો. તો અહીં તમે નાની નાની બુટ્ટી છે, કોઈ પણ વસ્તુ તમે મૂકી શકો છો. તો રેડી થઈ ગયું છે. ડ્રેસિંગ ટેબલ માટે મેં આ 3-4 ઓર્ગેનાઇઝર મેં બનાવ્યા છે. તો ફ્રેન્ડ, આ ઓર્ગેનાઇઝર તમે બનાવીને ઘણી બધી વસ્તુ મૂકીને તમે જે જગ્યા છે તેને બચાવી શકો છો. તો અહીં ઓર્ગેનાઇઝ કરીને પણ ઘણી બધી જગ્યા બચી છે, હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ બધા જ ઓર્ગેનાઇઝર તમને ગમ્યા હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે આપણે લાસ્ટ ટિપ્સ જોઈશું ફ્રેન્ડ્સ. અહીં મારી પાસે એક ક્લચર છે, ક્લચર જે મેં 2 દિવસ લગાવીને તરત જ તૂટી ગયું છે. તો હવે સારામાંનું ક્લચર છે, જે વધારે યુઝ થયું નથી, તો તેનો હું સરસ રીતે ઉપયોગ કરીશ. અહીં મારે ડ્રેસિંગ ટેબલનું જે ડોર છે તેની સાઈડમાં મેં આવી રીતે ક્લચર જે છે એ સ્ટીક કર્યું છે. તમે જોઈ શકો છો બંને ક્લચર મેં આવી રીતે સ્ટીક કર્યા છે. અને વચ્ચે મેં એક કી પણ હેંગ કરી શકાય તેનું પણ મેં હેંગ કર્યું છે. અહીં મેં ગ્લુગનની મદદથી મેં સ્ટીક કર્યું છે. તો હવે સરસ રીતે મજબૂત થઈ ગયું છે. તો આની ઉપર તમે કોઈ પણ વસ્તુ તમે હેંગ કરી શકો છો, જેવી રીતે ચેન છે, કોઈ બેંગલ્સ છે, વિંટી છે, કોઈ પણ વસ્તુ તમે હેંગ કરી શકો છો. નાના મોટા જે રબર છે, બોરિયા છે, તે પણ તમે હેંગ કરી શકો છો. તો આમાં પણ થોડી નાની નાની વસ્તુ લબડાવી શકાય, જેથી કરીને થોડી સ્પેસ હોય તેનો પણ ઉપયોગ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની વિડીયો. અને ગુડ ન્યૂઝ એ છે કે મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. અને તમારો ખૂબ ખૂબ આભાર છે, તમારા સાથ અને સહકારનાથી જ મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે. આવી રીતે મને સાથ અને સહકાર મને આપજો, જેથી કરીને હું આગળ વધું, તમારા માટે સારી સારી વિડીયો લાવું અને તમને તમારી દરેક માંગ હોય તે હું પૂરી કરી શકું ફ્રેન્ડ્સ. તો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક અને ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો, જેથી કરીને આવી પડી રહેલી જે વસ્તુ હોય તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ એમને આઈડિયા રહે. હવે એક નવા આઈડિયા સાથે મળીશું અને એક નવી વિડીયો સાથે મળીશું. અને થેન્ક્સ અગેન કે તમારા સાથ અને સહકારથી મારા સબસ્ક્રાઈબર મિત્રો, મારા વોચ ટાઈમ મિત્રો, તેમને ખૂબ જ ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ. બાય બાય. જય ભારત.